આ તરફ જૂનાગઢના ભવનાથમાં ભાજપના કોર્પોરેટર ગિરીશ કોટેચા ઉપવાસ પર બેઠા. તેની પાછળનું કારણ હતું ભવનાથ ખાતે મનોરંજનના સાધનોના માલિકોની થતી કનડગત. મનપા દ્વારા વીજળી પુરવઠો બંધ કરાતા ગિરીશ કોટેચા લાલ ઘૂમ થયા. તેમણે મનપા સામે આક્ષેપ કર્યા કે કોઈને કોઈનો ઇજારો નથી કે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે. તેમણે કહ્યું કે લોકડાઉનને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભવનાથ એકમાત્ર સ્થળ છે જ્યાં લોકો પોતાના બાળકો સાથે આવે છે, ત્યારે શહેરમાં એક પણ બગીચા નથી તેવામાં મનપાની આ કાર્યવાહી યોગ્ય ન હોવાના પણ આક્ષેપ કર્યા. સાથે જ અત્યારે સમાધાન થયું છે અને મનપા દ્વારા કોઈ બિનકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવશે તો ફરી ઉપવાસની ચીમકી ભાજપના કોર્પોરેટરે ઉચ્ચારી છે. એની બેટરી હોય છે, મોટો ફજત પાડકું હોય તો એનું જનરેટર એ લઈ આવે છે. જીઈબી નો કે કોર્પોરેશનનો પાવરનો કોઈ 99.99% ઉપયોગ નથી કરતા. તો બંધ એનું કરાવવાનું ભાઈ. આ ઇજારો છે કોઈનો અહીંયા કે તમારી ઈચ્છા પડે ત્યારે તમે કહી દો કે આ બંધ કરી દેવાનું ભાઈ? બંધ ક્યારેય નહીં થાય. આ ગામની સુવિધા માત્ર જૂનાગઢની અમે લોકો રાજકીય માણસો છે ને, ખરેખર આ ગામમાં 25 બગીચા હોવા જોઈએ, 25 જગ્યા ફરવાની હોવી જોઈએ. આ એક જ ભવનાથ એવી જગ્યા છે કે જ્યાં નાનામાં નાના માણસોને એનું ઘરની રોજી પણ હાલે અને મોટા મોટા માણસોને અહીંથી